તો આ તરફ રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટે રાજકોટ મનપાની કામગીરી ઉપર સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે આટલું મોટું સ્ટ્રક્ચર ઊભું થઈ ગયું છતાં પણ કોઈને કેમ ન દેખાયું, 3 વર્ષ આ સ્ટ્રક્ચર બનવા છતાં કેમ પગલાં કોઈ લેવામાં ન આવ્યા. વધુમાં હાઈકોર્ટે ટકોર કરતા કહ્યું છે કે ફાયર એનઓસી નહીં હોય ત્યાં સુધી ગેમ ઝોન ચાલુ નહીં કરી શકાય. તો આ નિયમનું પાલન રાજકોટમાં કેમ નથી થયું, તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે ગેમ ઝોનમાં કોઈ મંજૂરી લેવામાં આવી જ ન હતી, જે અલગ અલગ પાર્ટી પ્લોટમાં ચાલતા હતા. આશુતોષ પાર્ટી પ્લોટ અને જીએસ પાર્ટી પ્લોટ ભેગા કરીને આ પાર્ટી પ્લોટના માલિકોએ ગેમિંગ ઝોન બનાવ્યું હતું, તેના પાર્ટનર્સ હતા. અગ્નિકાંડને લઈને મહેસૂલ અને ગૃહ વિભાગ દ્વારા નવી ગાઈડલાઇન્સ બનાવવામાં આવશે. રાઈટ તૂટવી કે પછી આગ જેવી ઘટનાને રોકવા માટે નવી ગાઈડલાઇન્સ બનાવવામાં આવશે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા મૌલિક અમારી સાથે અહીંયા સીધા જોડાઈ ચૂક્યા છે. મૌલિક, જે રીતની આ ઘટના સામે આવી છે, 3 વર્ષ પછી એક તો આ દેખાય છે કે કોઈ ફાયર એનઓસી નથી અથવા તો કોઈ મંજૂરી મેળવી નથી. 3 વર્ષ કદાચ પહેલા દેખાયું હોત તો આ પ્રકારની ઘટના ન બની હોત. ચોક્કસથી હિતવી, જે રીતે હાઈકોર્ટ આજે લાલઘૂમ દેખાઈ રહી હતી, કારણ માત્ર એ જ હતું કે આટલા વ્યક્તિઓના જીવ ગુમાવવા પડે ત્યાં સુધી રાજકોટ મહાનગરપાલિકા જે છે તેમના પ્રકારે કોઈપણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી. 2 અલગ અલગ પાર્ટી પ્લોટમાં 3000 સ્ક્વેર ફીટમાં આજે ગેમ ઝોન ફેલાવવામાં આવ્યો હતો, તે બાબતે કોઈપણ પ્રકારની પરમિશન જે છે તે માગવામાં આવી હતી, પરંતુ તેમને નહોતી આપવામાં આવી. તો કયા બેઝ ઉપર તેમને આપવી જોઈતી હતી, ખાસ સાથે એ પણ કહેવામાં આવ્યું કે અત્યાર સુધી કેવા પ્રકારની નીતિઓ બનાવવામાં આવી છે ફાયર સેફ્ટીને લઈ, લોકોના આવા જીવ જ્યારે ગુમાવવા પડતા હોય છે ત્યારે કેવા પ્રકારની રાજકોટ નગરપાલિકાએ કાર્યવાહી કરી છે, પોલીસે શું કાર્યવાહી કરી છે, આ તમામ બાબતે જે છે પૃચ્છા કરતા એડિશનલ એડવોકેટ જનરલ મનીષા લવકુમાર શાહે પણ એ બાબતે માહિતી હાઈકોર્ટને પૂરી પાડી હતી કે છેલ્લા 3-1 વર્ષથી આ પ્રકારની જે ગેમિંગ ઝોનની કાર્ય છે તે ચાલતી હતી. 2 અલગ અલગ પાર્ટનરો જે છે જેના મૂળ માલિકો પાર્ટી પ્લોટના હતા, જેમાં આશુતોષ પાર્ટી પ્લોટ અને બીજો એક હતો જયેશ પાર્ટી પ્લોટ, આ બંને પાર્ટી પ્લોટ દ્વારા ગેમિંગ ઝોનમાં ફેરવવા માટે તેમને તબદીલ કરવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. સાથે અન્ય જે પાર્ટનરો છે તે લોકોને પણ અત્યારે હાલ ધરપકડ કરી લેવામાં આવી છે. તેમના વિરુદ્ધ કાર્યવાહીની વાત હોય તો જે રીતે સિટી એન્જિનિયર સહિત અન્ય જે 2 PI જેની જવાબદારી બનતી હતી તેવા 6 લોકોને અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે, તેમની સસ્પેન્શનની કાર્યવાહી છે તે પણ કરવામાં આવી છે, પરંતુ આટલેથી હાઈકોર્ટ જે છે તે સંતોષ ન માનતી તેમની વિરુદ્ધ કાર્યવાહી શા માટે ન કરવી જોઈએ તે બાબતે પણ ટકોર કરી હતી. કાયદેસરની જે કાર્યવાહી જે છે તે મ્યુનિસિપલ કમિશનર સામે પણ થવી જોઈએ, આ બાબતની પણ રજૂઆત જે છે તેને પણ ગ્રાહ્ય રાખી છે. હવે થોડી ક્ષણો બાદ જ્યારે 5-1 મિનિટનો સમય આપવામાં આવે છે ત્યારબાદ હાઈકોર્ટ પોતાનો જે વલણ નિર્ણય જે છે તે જણાવશે, એટલે કે ઓર્ડર જે છે તે ઓર્ડરમાં શું કહે છે તેની ઉપર સૌનું કોઈનું ધ્યાન મંડાયેલું છે. બિલકુલ મૌલિક, એ પણ વાત અહીંયા મહત્વની બની રહે છે કે નવી ગાઈડલાઇન હવે બનાવવાની વાત આવી રહી છે. મહેસૂલ અને ગૃહ વિભાગ દ્વારા નવી ગાઈડલાઇન્સ બનાવવામાં આવશે, તેને લઈને વધુ માહિતી શું છે? અને આ ગાઈડલાઇન કદાચ પહેલા બની ગઈ હોત, મંજૂરી આવી રીતે તમામ જેટલા ગેમ ઝોનને આપી પહેલા ચેક કરવામાં આવી હોત તો આજે આ પરિસ્થિતિ ન આવી હોત. હેતવી, આ બંને અલગ અલગ મુદ્દાઓ છે. હાઈકોર્ટમાં જે રીતે અત્યારે હાલ હિયરિંગ ચાલી રહ્યું હતું તેનાથી બિલકુલ વિરુદ્ધ દિશામાં જે અત્યારે હાલ રાજ્ય સરકાર છે તે રાજ્ય સરકારે પોતાની જવાબદારી સ્વીકારી છે અને જવાબદારી સ્વીકારવાની સાથે તાત્કાલિક ગાઈડલાઇન બનાવવાની તૈયારી જે છે તે પણ બતાવી હતી. મહત્વનું છે કે મહેસૂલ વિભાગ અને સરકાર આ ભેગા થઈ, ગૃહ વિભાગ આ બંને થઈ એક નવી ગાઈડલાઇન બનાવવાની જાહેરાત જે છે તે કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ ગાઈડલાઇન જે છે તે જાહેરાત કરવામાં આવશે, જેની અંદર એ બાબત નો સમાવેશ કરવામાં આવશે કે અત્યાર સુધીમાં જે રાઈડો તૂટી છે, આગજનીની ઘટનાઓ બની છે તેના માટે કોઈ નવી ગાઈડલાઇન જે છે ફાયર સેફ્ટીની લઈ તે પણ બનાવવામાં આવશે. નવી ગાઈડલાઇન હેઠળ જે કલેક્ટર અથવા તો પોલીસ કમિશનર જે છે તેની પરવાનગી વગર કોઈપણ પ્રકારના ગેમ ઝોન કે આ આગજનીની ઘટના ના બને તે માટેની તેની પરમિશન લેવાની પણ જરૂરિયાત રહેશે. આભાર મૌલિક, માહિતી બદલ. મહત્વના જે સમાચાર આવી રહ્યા છે, સરકાર નવી ગાઈડલાઇન બનાવશે, મહેસૂલ અને ગૃહ વિભાગ આ નવી ગાઈડલાઇન બનાવશે, આવતા દિવસોની અંદર નવી ગાઈડલાઇન જાહેર થશે, રાઈટ તૂટવી કે પછી આગ જેવી ઘટનાને રોકવા માટે નવી ગાઈડલાઇન બનશે. નવી ગાઈડલાઇન અનુસાર કલેક્ટર અને પોલીસ કમિશનર હેઠળ પરવાનગી મેળવવાની રહેશે. તો આ તરફ રાજકોટ આગકાંડમાં સસ્પેન્શન બાદ એક્શન જે જોવા મળી રહ્યું છે, સસ્પેન્શન બાદ 6 અધિકારીઓને ક્રાઇમ બ્રાન્ચનું તેડું આવ્યું છે. PI VR પટેલ
એનઆર રાઠોડને તેડવું આવ્યું છે. હાલમાં પીઆઈ એનઆર રાઠોડનું નિવેદન નોંધાઈ રહ્યું છે. રાઠોડ અગાઉ લાયસન્સ શાખામાં ફરજ બજાવતા હતા. ફાયર વિભાગની એનઓસી પીજીવીસીએલની એનઓસી ન હોવા છતાં પોઝિટિવ અભિપ્રાય આવતા તેમણે ફાઇલની ચકાસણી કર્યા વગર જ પોલીસ કમિશનરને મોકલ્યું હતું. રાઠોડને સસ્પેન્ડ કરીને તેઓને દાહોદ જિલ્લાના પોલીસ હેડક્વાર્ટર ખાતે મોકલવામાં આવ્યા છે. અગાઉ તાલુકા પોલીસ મથકે તેઓ ફરજ બજાવી ચૂક્યા છે. પાર્ક ચાલુ રાખવા બુકિંગ લાયસન્સ માટે પોઝિટિવ અભિપ્રાય આપ્યો હતો. વીઆર પટેલને ડાંગ જિલ્લાના પોલીસ હેડક્વાર્ટર ખાતે મોકલવામાં આવ્યા છે. સસ્પેન્શન બાદ અધિકારીઓને ક્રાઇમ બ્રાન્ચનું જે તેડું આવ્યું છે, એક્શન મોડમાં અત્યારે હાલ કાર્યવાહી ચાલી રહી છે. એનઆર રાઠોડનું તેડું હાલ આવ્યું છે સામે. તો આ કાંડમાં સસ્પેન્શન બાદ હાલ તંત્ર અને પોલીસ વિભાગ એક્શનમાં જોવા મળી રહ્યું છે. બુકિંગ લાયસન્સ માટે પોઝિટિવ અભિપ્રાય તેઓએ આપ્યો હતો અને હાલ આ સમગ્ર મુદ્દે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સસ્પેન્શન સામે આવી રહ્યા છે. બુકિંગ લાયસન્સ માટે પોઝિટિવ અભિપ્રાય આવ્યો હતો અને જે રીતે વધુ માહિતી આવી રહી છે સામે. અંકિત પોપટ અમારી સાથે ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. અંકિત, જે આખી આ ઘટના સામે આવી હતી અને હવે સસ્પેન્શનની જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચનું તેડવું આવ્યું છે, બે પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, વધુ માહિતી શું? ચોક્કસ, જે પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવે છે ને, જે અંતર્ગત છ અધિકારીઓને જુદા જુદા વિભાગ સાથે સંકળાયેલા જે છ જેટલા અધિકારીઓ છે કે જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, ત્યારે સસ્પેન્ડ કરેલા અધિકારીઓને હવે ક્રાઇમ બ્રાન્ચનું તેડું આવ્યું હોય તે પ્રકારના સમાચાર છે તે મળી રહ્યા છે. સસ્પેન્ડેડ પીઆઈ એન આર રાઠોડ અને સસ્પેન્ડેડ પીઆઈ બી આર પટેલને ક્રાઇમ બ્રાન્ચનું તેડું આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચ ખાતે હાલ એનઆર રાઠોડનું નિવેદન નોંધવાની પ્રક્રિયા છે તે પણ ચાલી રહ્યું છે. ખાસ કરીને જે ડીજીપી વિકાસ સહાય દ્વારા જે સસ્પેન્શન લેટર છે તે લખવામાં આવ્યું છે. સસ્પેન્શન લેટરની અંદર સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે એના રાઠોડ છે કે જે 2023માં રાજકોટ શહેર પોલીસ કમિશનર અંતર્ગત આવતા લાયસન્સ બ્રાન્ચ શાખા તેઓ સંભાળતા હતા, ત્યારે વી આર પટેલ કે જે તાલુકા પોલીસ મથકમાં બજાવતા હતા, જે તે સમય તેમના દ્વારા પોઝિટિવ અભિપ્રાય છે તે આપવામાં આવ્યો હતો. ખાસ કરીને કોઈ પણ જાતિ ફાયર એનઓસી કે પીજીવીસીએલ એનઓસી ન હોવા છતાં પોઝિટિવ અભિપ્રાય આપ્યો હતો. તે અભિપ્રાય લાયસન્સ બ્રાન્ચ પર ફોરવર્ડ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ લાયસન્સ બ્રાન્ચ દ્વારા પોલીસ કમિશનરને તે લેટર છે તે ફોરવર્ડ કરવામાં આવ્યો છે. ત્યારે અધિકારીઓએ જે તે સમયે આ પ્રકારની પોઝિટિવ ભૂમિકા છે તે ટીઆરપી ગેમ ઝોનના સંચાલકો ની તરફેણમાં ભજવી હતી, ત્યારે તેમની કઈ તેમની વચ્ચે કોઈ પણ પ્રકારની લેતી દેતી થઈ હતી કે જાણી જોઈને તમને આ પ્રકારનું કૃત્ય આચર્યું છે કે અજાણતા તેમના દ્વારા આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવ્યું છે તે સહિતની બાબતો અંગે તેમનું નિવેદન નોંધવા સહિતની પ્રક્રિયા છે તે હાલ હાથ ધરવામાં આવી છે. બિલકુલ અંકિત, આભાર માહિતી બદલ. તો આ તરફ અમદાવાદના નિકોલમાં આવેલું ગેમ ઝોન સીલ કરવામાં આવ્યું છે. મંજૂરી ન હોવાથી કેમ્પસ ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યું છે. છેલ્લા 3 વર્ષથી કોઈ પણ પૂર્વ મંજૂરી વિના આ ગેમ ઝોન ચાલી રહ્યું હતું. ફરીવાર કોઈ દુર્ઘટના ન થાય તેના માટે એમસીના એસ્ટેટ વિભાગ દ્વારા આ કેમ્પસ ગેમ ઝોનને સીલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. વડોદરાથી સમાચાર. ઘોડા છૂટી ગયા તે બાદ તબેલાને તાળા મારતું પાલિકા તંત્ર સામે આવ્યું છે. રાજકોટ અગ્નિકાંડ બાદ હવે વડોદરા તંત્ર પણ એક્શનમાં આવ્યું છે. વડોદરામાં 9 સ્થળો પર ગેમિંગ ઝોનની તપાસ કરવામાં આવી. આઈપીએલ ફન પાર્ક, ટેસ્ટ ઓફ વડોદરા સહિત કુલ 14 સ્થળો પર ગેમ ઝોનને બંધ કરવામાં આવ્યા છે. પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા મોલમાં આવેલા ગેમ ઝોન પણ બંધ કરવામાં આવ્યા છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.